હાય ફ્રેન્ડ, કેમ છો? મજામાં. ઓર તમારું સ્વાગત છે મારા વિડીયોમાં. તો આપણે જોયું કે ક્લિનિંગ હેક્સનો પાર્ટ વન મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે, તો અહીંયા પાર્ટ ટુ ચાલુ કરીએ છીએ. તો આપ જુઓ છો કે વોશિંગ મશીન ઇન્ટરલી કાલે આપણે ક્લીન કર્યું હતું, તો કેવી રીતે કભી ક્યારેક ક્યારેક શું થાય છે કે વોશિંગ મશીન ચાલતા ચાલતા બંધ થઈ જાય છે. તો વોશિંગ મશીનની નીચે એક પાર્ટ હોય છે જેને સ્ક્રૂડ્રાઈવરથી આપણે ખોલી લેવાનો છે. બધા વોશિંગ મશીનમાં અલગ અલગ રીતે હોય છે, ક્યાંક આગળ ક્યાંક પાછળ, તે તમારે જોઈ લેવાનું છે અને પછી સ્ક્રૂડ્રાઈવરની હેલ્પથી એને નીકાળી લેવાનું છે. એ એકદમ ઇઝીલી નીકળી જાય છે અને નીકળી ગયા પછી એક તમને એક પાઇપ જેવું દેખાશે, તેને ખોલી લેવાનું છે અને ખોલ્યા પછી કોઈ પણ એક ભીનું કપડું લેવાનું છે અને ભીનું કપડું લઈને તમારે અંદર જે બી કચરો ફસાયેલો હોય એને નીકાળી દેવાનો છે. ક્યારેક ક્યારેક શું થાય છે કે કપડાં આપણે ધોઈએ છીએ, તો તેના જો કપડાં કોઈ બી જો વોશિંગ મશીનના ઇન્ટરનલ પાર્ટ સાથે અથડાઈને કયા ક્યારેક ક્યારેક તૂટી જાય છે, ક્યારેક ક્યારેક કપડાં સાથે આપણે બધું પણ અંદર એડ કરી દેતા હોઈએ છે, જેવા કે પોકેટમાં ક્યારેક ક્યારેક કંઈક રહી જાય છે, યા ફિર વોશિંગ મશીન કા ઇન્ટરનલ પાર્ટ હૈ ઉસમે સે કોઈ પાર્ટિકલ નીકળતા હૈ, કભી કભી પ્લાસ્ટિક કા ટુકડા નીકળતા હૈ, ઇસીલીએ ડ્રેનિંગ સિસ્ટમ રુક જાતી હૈ. તો ઇસ તરહ આવી રીતે તમારે એને ક્લીન કરી લેવાનું છે. તો આપ આને એક સેલ્ફ સર્વિસ પણ માની શકો છો, તો આપણે તમારે સેલ્ફ સર્વિસ માટે કોઈને બોલાવવા નહીં પડે. તેવી જ રીતે આપણે જોઈ શકીએ છીએ કે કપબોર્ડ એક મેં જો DIY સ્પ્રે રાખું છું એનાથી મેં ક્લીન કરી લીધો છે. જે આગળના વિડીયોમાં આપણે જોયું કે DIY સ્પ્રે કેવી રીતે બનાવ્યો હતો મેં, અને પછી આ ફર્નિચર હોય વુડનના કોઈ પણ ફર્નિચરને શાઇનિંગ આપવા માટે આવી રીતનો એક પ્લેસ જો છે ઓ સ્પ્રે આવે છે ઓનલાઈન યા ઓફલાઈન, જેનાથી શું થાય છે કે જે કપબોર્ડ હોય યા કોઈ પણ વુડન ફર્નિચર હોય એનામાં એકદમ શાઇન આવી જાય છે. તો તમે એનો પણ યુઝ કરી શકો છો. તો પહેલાં મેં ભીના કપડાંથી લૂછી નાખ્યું, પછી કોરા કપડાંથી લૂછી નાખ્યું અને પછી થોડો શાઇનિંગ એમાં ઉમેરી દીધો, અને પછી આવી તરા ગ્લાસ ક્લીનરથી ટીવી હોય કે મિરર હોય કે ડ્રેસર હોય એને ક્લીન કરી લેવાનું છે. અને આ છે મારા સ્ટિચિંગ મશીનનું ટેબલ, તો એને પણ મેં સારી રીતે ક્લીન કરી લીધું છે. કોઈ કોઈ વાર શું થાય છે કે આપણે રોજ રોજ ક્લિનિંગ તો કરીએ છીએ, પણ એવી હિડન પ્લેસ હોય છે કે જ્યાં આપણે ક્લીન કરવાનું ભૂલી જઈએ છીએ. તો પછી મેં શું કર્યું કે સારી રીતે જો દેશી ઝાડુ હે એનાથી ક્લીન કરી લીધું, પછી બસ આપણા દેશી રીતથી મેં પોછા પણ લગાવી લીધા છે. આવી રીતે આપણું પૂરું ઘર ક્લીન થઈ ગયું છે. તો આપ તમે જોઈ શકો છો કેવી રીતે ક્લીન થઈ ગયું છે, અને આ ખાલી એક કલાકમાં જ મેં કર્યું છે. તો આપણે કોઈ પણ ચીજ કરતા હોઈએ છીએ ત્યારે વિચારવામાં બહુ ટાઈમ જાય છે, પણ જો કરવા જ માંડીએ તુરંત તો એ થવામાં બહુ વાર લાગતી નથી. હજુ આગળના વિડીયોમાં તમે જોઈશો કે આવી રીતે જો ક્લીન બેડ છે, ડ્રેસર છે, એ કેવી રીતે મેં ક્લીન કર્યું છે. અહીંયા હું પાછળની જે ક્લિપ છે એવો મેં અહીંયા એડ કરી દીધી છે. અને આ ગુજરાતીમાં મારો બીજો વિડીયો છે. આશા રાખું છું કે આ વિડીયો પણ તમને ગમશે, અને તમે પહેલો પાર્ટ જોવાનું ભૂલી ગયા હોય તો એમાં મેં બહુ બધું કહ્યું છે કે કેવી રીતે ઘર પર સોફા ક્લીન થાય, કાર્પેટ ક્લીન થાય, અને તમારી સિંક બ્લોક થઈ ગઈ હોય તો એને કેવી રીતે અનબ્લોક કરાય, એ બધું જ પાર્ટ વનમાં છે. એવી જ રીતે આ તમે જોઈ શકો છો. તો આપણે બેડિંગ તો રોજ કરીએ છીએ, પણ મેટ્રસને નીચે ઉતારીને ક્લીન કરતા નથી. જોઈ શકો છો કેવું ડ્રાય કચરો પડ્યો છે. એને પહેલાં ડ્રાય જે કચરો છે એને સાવણથી આપણે લઈ લેવાનો છે, પછી ભીના કપડાંથી આપણે કપડાંથી એને લૂછી લેવાનું છે. અને આપ જોઈ શકો છો જે કોર્નર સાઈડ
जो ये बेड होय छे त्यां कॉर्नर में पण आप रोज रोज जोईता नथी यहाँ पण केटलो कचरो भरायेलो होय छे। अने खास कर हूँ अहींया यूएई में रहूँ छूँ तो मारे अहींया सैंडस्टॉर्म वगैरह आवतुं होय तो रोज रोज ये कचरो आवी ज जाय छे। तो अहींया मारे व्हाइट फर्निचर छे तो मारे एने मेंटेन करवुं बहु ज मुश्किल छे। तो मैं एक जो किचन क्लीनिंग स्प्रे आवे छे ए लगावी दीधो, पछी भीनू कपड़ू स्कॉट ब्राइटनू लईने एनाथी लूछी नाख्यू। अने पछी કોઈપણ ફર્નિચરને તમે ભીના કપડાથી લૂછોશો તો તરત જ તમારે ડ્રાય કપડાથી લૂછી લેવાનું છે, નહીતર શું થશે કે વુડન છે એ ખરાબ થઈ જશે, એની લાઈફ સાયકલ થોડી ટૂંકી થઈ જશે અને એમાંથી વુડનના પાર્ટિકલ્સ નીકળવા માંડશે। તો આવી રીતે તમે જોઈ શકો કે ક્લીન બેડ આપણો થઈ ગયો છે અને નીચે ડ્રોવર પણ છે, તો એને પણ આપણે ભૂલવાના નથી। એકવાર એવું પ્લાનિંગ રાખો કે મહિનામાં એકવાર મારે આવી રીતે ડીપ ક્લીનિંગ કરવું જ છે, તો તમારું ઘર છે એ ઓલવેઝ ક્લીન અને ઓર્ગેનાઇઝ રહેશે, એમાં કોઈ બી પ્રકારનું ડીલે તમારે કરવાનું નથી। મેને જો નીચેના બધા જ જે ડ્રોવર છે એ નીકાળી લીધા, પછી ડ્રાય કચરો લઈ લીધો, પછી ભીના કપડાંથી ક્લીન કરી નાખ્યું, પછી ડ્રોવરને ક્લીન કરી નાખ્યા અને ઓર્ગેનાઇઝ કરી નાખ્યા, અહીંયા મેટ્રસ પણ બિછાવી દીધી અને મેટ્રસમાં હું ઉપર જે બેડશીટ યુઝ કરું છું એ જ ફિટેડ બેડશીટ આવતી હે વો મેં યુઝ કરું છું। અહીંયા હવે આપણે ક્લીન કરીશું ડ્રેસરને, તો મેં બધા જ ડ્રોવર છે એ નીકાળી લીધા છે તમે જોઈ શકો છો, અને પછી મેં ડ્રાય કચરો લઈ લીધો છે, અને પછી હું ક્યાં શું કરીશ આ DIY સ્પ્રે જે બનાવ્યો છે એ બધી જગ્યાએ છાંટી દઈશ, અને પછી થોડી વાર એ DIY સ્પ્રે તેનું કામ કરશે ત્યાં સુધી હું ગ્લાસ ક્લીનરથી જે ગ્લાસ છે ડ્રેસરનો એ ક્લીન કરી લઈ, અને હવે જે DIY સ્પ્રે આપણે છાંટ્યો છે એને આપણે ક્લીન કરી લઈશું। તો આપણે કોઈ પણ સ્પોટ બ્રાઇટ કપડાંનો યુઝ કરી શકીએ છીએ, ના હોય તો કોટન કપડાંનો યુઝ કરી શકીએ છીએ, સાઈડના ડ્રોવર પણ લૂછી લેશું, પછી ડ્રાય કપડું લેશું કોટનનું એને લૂછી લેશું, અને વ્હાઇટ ફર્નિચરમાં કદાચ જો માર્ક્સ વગેરે થઈ ગયું હોય તો એને આપ તમે સ્પોન્જની હેલ્પથી પણ ક્લીન કરી શકો છો। અને આ ડ્રોવર પહેલેથી મારા ઓર્ગેનાઇઝ છે, તો પહેલાં શું કરો કે ડ્રોવરને ખાલી કરી નાખો, ક્લીન કરી નાખો અને બધી વસ્તુ ઓર્ગેનાઇઝ કરી નાખો, અને જે આ ડ્રેસર મેં ઓર્ગેનાઇઝ કર્યું છે એ ઝીરો કોસ્ટમાં કર્યું છે, કોઈ પણ જાતના પૈસા મેં એમાં વાપર્યા નથી। જે ક્યાં કેન આવે દૂધના દહીંના એનામાંથી જ મેં DIY ઓર્ગેનાઇઝર બનાવ્યા છે અને એને જ આ ડ્રેસર ઓર્ગેનાઇઝેશનમાં યુઝ કર્યો છે। તો આપ જોઈ શકો છો આ ફાઇનલ લુક ઓર જે પૂરા હિ બેડરૂમનો ફાઇનલ લુક મેં અગાઉ તમને બતાવી દીધો છે। એવી રીતે આ તમારા બેડરૂમમાં કે તમારા ઘરમાં આવી સ્લાઇડિંગ વિન્ડો હોય તો એને કેવી રીતે ક્લીન કરવાની, નીચે મેં ખાલી જનરલી ઉપર સે પાણી નાખીને જ ક્લીન કર્યું છે, તમે ચાહો તો ડિશ વોશર લિક્વિડનો પણ યુઝ કરી શકો છો, મેં ખાલી પાણીથી કરી નાખ્યું, નીચે બધો કચરો આવ્યો એને એ હેન્ડલવાળા બ્રશથી ક્લીન કરી નાખ્યો, અને શું થાય છે કે અંદર અંદર તો આપણે લૂછી નાખીએ છીએ પણ બહાર આપણે સ્લાઇડિંગ ડોરને લૂછતા નથી રોજ રોજ, તો રોજ રોજ ખાલી તમે ડ્રાય કપડું પણ ફેરવી દેશો તો બી ક્લીન થઈ જશે। અને અહીંયા આવે છે બાલ્કનીની બારી, અને પછી શું કર્યું મેં ડ્રાય કપડાંથી પણ જે વોટર માર્ક્સ હતા એ લૂછી નાખ્યા। તો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ ચેનલને કરી દેજો। નમસ્તે।